એલેન મસ્કે નો લોગો આખરે બદલી જ નાખ્યો છે એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું તે પછીના નવથી દસ મહિનાના આ સમયગાળામાં મસ્કે લીધેલા કેટલાક નિર્ણયોથી તે ચર્ચામાં છે તેમાં પણ કર્મચારીઓને લગતા કેટલાક નિર્ણયોએ માર્કેટમાં હાઇપેટ પોસ્ટથી લઈને સામાન્ય કર્મચારી સુધી લોકોને પોતાની નોકરીની સુરક્ષાને લઈને વિચારતા કરી દીધા છે ને ખરીદ્યા પછી એલેન મસ્કે અડધાથી વધુ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો હતો ટ્વિટર ખરીદ્યા બાદ તેમણે સૌથી પહેલા સીઈઓ પરાગ અગ્રવાલ ફાઈનાન્સ ચીફ નેડ સેગલ લીગલ એક્ઝિક્યુટિવ વિજિયા ગડે અને સીન એડગેઇટને નોકરીમાંથી છૂટા કર્યા આ ઉપરાંત જ્યારે તેમણે ટ્વિટરની કમાન સંભાળી હતી ત્યારે તેમાં સાત હજાર પાંચસો કર્મચારીઓ હતા જેમાંથી હવે ફક્ત પચીસો કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે એલન મસ્કે કેટલાક બ્લોક એકાઉન્ટને અનબ્લોક કર્યા હતા નવેમ્બર બે હજાર બાવીસમાં મસ્કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કેટલાક લોકોના એકાઉન્ટ અનબ્લોક કર્યા હતા તેમણે ટ્વિટર પર ટ્રમ્પના એકાઉન્ટને અનબ્લોક કરવાને લઈને કરેલા એક પોલમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ યુઝર્સે સર્વેમાં ભાગ લઈ બાવન ટકા લોકોએ ટ્રમ્પનું એકાઉન્ટ અનબ્લોક કરવાના પક્ષમાં ઉત્તર આપ્યો હતો મસ્કે લોન્ચ કરેલી બ્લુ સબસ્ક્રીપ્શન સર્વિસ ચર્ચાનો વિષય બની હતી ભારતમાં વેબ યુઝર માટે બ્લ્યુ સબસ્ક્રીપ્શનની માસિક કિંમત રૂપિયા છસો પચાસ છે જ્યારે તેની વાર્ષિક કિંમત છ હજાર આઠસો રૂપિયા છે મોબાઈલ માટે આ સબ્સ્ક્રિપ્શન ચાર્જ માસિક રૂપિયા નવસો છે જેમાં બ્લુટુક ઉપરાંત લાંબા ડ્યુરેશનના વીડિયો પોસ્ટ કરવા જેવા અનેક ફીચરનો ફાયદો મળે છે એલન મસ્કે પોસ્ટની કેરેક્ટર લિમિટમાં ફેરફાર કરવા સાથે પોસ્ટ વાંચવાની લિમિટ પણ લાગુ કરી છે એક પોસ્ટની કેરેક્ટર લિમિટ બસો એસી શબ્દોથી વધારી પચીસ હજાર શબ્દો કરી દેવામાં આવી હતી સાથે વેરીફાઈડ યુઝર એક દિવસમાં દસ પોસ્ટ વાંચી શકે છે અનવેરીફાઈડ યુઝર માટે આ લિમિટ એક હજાર પોસ્ટ વાંચવા સુધીની છે જ્યારે કે નવા અનવેરીફાઈડ યુઝર પાંચસો પોસ્ટથી વધુ પોસ્ટ નથી વાંચી શકતા ગત વર્ષે સત્યાવીસ ઓક્ટોબરે એલન મસ્કે ચુમ્માલીસ બિલિયન ડોલરમાં ટ્વીટરને ખરીદ્યું હતું આ નવ મહિના જેટલા સમયગાળામાં નાના મોટો અનેક નિર્ણયને કારણે ટ્વિટર અને મસ્ક બંને ચર્ચામાં રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી